समग्र देश में बे वर्ष सुधी कोरोना की महामारी रही त्यां सुधी मंदिरों ना द्वार पण बंद रह्या हता। कोरोना नो प्रमाण घटता हवे छूटछाट मरता मंदिरों खुलता आ वर्षे बे वर्ष बाद यात्रा धाम में दर्शन करवा माटे मंदिरों खुल्ला रह्या। त्यारे गत रोज हनुमान जयंती निमित्ते ठेर ठेर श्री भगवान हनुमान दादा राम भक्त हनुमान दादा मंदिर में दर्शन करने माटे भावी भक्तों की भारे भीड़ जोवा मळी हती। त्यारे कोरोना महामारी ना बे वर्ष बाद लाठी तालुका ना यात्राधाम भूरखी हनुमान जी मंदिर पर मानव मेहरामण उमटू हतु। लाठी थी 10 किलोमीटर ना अंतर आवेला सुप्रसिद्ध यात्राधाम भूरखी हनुमान जी स्वयं भू प्रख्यात थया हता। आजे तेना 432 वर्ष थवा आव्या छे तेम जणावी रह्या छे। छेल्ला बे वर्षथी हनुमान जयंती ना दिवसे पदयात्रीओ मनाई करवामां आवी हती। कोरोना ना कारणे द्वार बंद हता जेथी लईने बे वर्ष सुधी मंदिरना द्वार बंद रहता हनुमान जयंती उजवामां आवी नहोती। परंतु आ वर्षे सरकार द्वारा छूटछाट मळता दूर दूर थी पदयात्रीओ मोटी संख्यामां उमटी पड्या हता। लाठी थी भूरखिया सुधी थोड़ा थोड़ा अंतरे सामाजिक संस्थाओं द्वारा पदयात्रीओ माटे चा सरबत लच्छी दूध फरसाण अने लींबू सरबत तरबूच द्राक्ष सहितना अनेक स्टॉल पण उभा करवामां आव्या हता। भूरखिया हनुमान दादाना दर्शने आवता मिनी मेळानुं अहीं आयोजन करायुं छे अने मोटी संख्यामां भावी भक्तो पण जोवा मळे छे। कोईपण कारणोसर मिनी मेळानुं आयोजन मंजूरी न मळता दूर दूरथी आवेला मजूर वर्ग परेशान पण थयो हतो। તેમની અપવિધિ પણ જણાવી હતી। યાત્રાધામ ભૂરખ હનુમાનજીના મંદિરે દર્શન કરી અને લોકો પરત ફરી રહ્યા છે। દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મેળાના આયોજન કરવાની મંજૂરી ન મળતા મેળાનું આયોજન ન કરવામાં આવ્યું હતું, જેને લઈને ભક્તોમાં થોડી ઘણી નિરાશા પણ જોવા મળી હતી। ત્યારે કોરોના મહામારીના 2 વર્ષ બાદ ભૂરખ હનુમાનજી મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું હતું। આજે હનુમાન જયંતીનો મેળો છે ભૂરખિયા, આ તમે ચગડોળ ને એ લઈને આવ્યા, તો આ બંધ શા માટે રાખવામાં આવેલ છે? એ લોકો એવું કહે છે કે સવારમાં અમે મેળો ચાલુ કરેલો, તો એ લોકો એમ કહે છે કે ધારો હજી અમને પરમિશન આવી ગઈ અમારી પાસે, તો અમે ગાડીને મરીએ અને સાહેબ કોઈ થતું આવી અને અમે ચાલુ ધંધો હતો એ લોકોએ અમે બંધ કરાવ્યો, કે ક્યાં તો આ મેળો કોણ છે મલિક કોણ છે? અમે કીધું અમારા ભાઈ મહમદભાઈ છે અને અહીંના સરપંચ છે, તો એ કે તમે મેળો ચાલુ કરો બરાબર છે, તો સાહેબની પરમિશન સાહેબે એમ કીધું અમને પરમિશન કોઈની મળેલ નથી, તમે શું તમે મેળો ચાલુ કરેલ છે બરાબર, એ દરમિયાન સાહેબે કીધું એટલે અમે મેળો બંધ કરી દીધો। પછી સવારના એ લોકો સવારમાં અમને આવીને એ લોકો એમ કહી છે કે ધારો અમે અમરેલી કલેક્ટર સાહેબ પાસે જાય છે બરાબર છે, ત્યાં પ્રોબ્લેમ છે શું વાંધો છે? એ લોકો અમને સવારના એમ જ કીધે રાખે છે અમને ચાલુ થઈ જશે કલાકમાં ચાલુ થઈ જશે બરાબર છે, સવારથી અત્યાર સુધીમાં એ લોકો કોઈ આવી અને અમારું કોઈ સાહેબ કોઈ સાંભળેલું નથી, કોઈ અહીંયા માણસો કોઈ આવ્યા નથી, અમે મેળો ખબરનો બંધ રાખેલો છે અમદાવાદ, અને અમે સાહેબ બહારથી સાહેબ આવેલા બહારથી આવીને એ લોકોએ અમારા મજૂર છે જોઈ લ્યો એની હાલત જોઈ લ્યો, હજુ કોઈ ખાવામાં પીવામાં એની હાલત જોઈ લ્યો બરાબર છે, અમે બહારથી આવ્યા નથી, અમે કેવડો ખર્ચો કર્યો છે બરાબર છે, આપણા મેળામાં આ પહેલી વાર આવું જોયેલું છે, આવું અમે ક્યાંય જોયેલું નથી। હા નમસ્તે રામ, આ કોરોનાના 2-2.5 વર્ષથી આ મેળાનો ધંધો બંધ હતો સર, આજે હનુમાન જયંતીની ભૂરખિયાની પરંપરા 1000 વર્ષ ચાલુ છે અને અહીંયા મેળો 1000 વર્ષ ત્યાં ભરાય છે, કોઈ આવો સમય નથી બીનો કે ચાલુ મેળો બંધ કરવામાં આવ્યો છે, કઈ કારણથી બંધ કરવામાં આવ્યો એમને ખબર નથી, પણ એમ પોલીસ ખાતું આવીને સાહેબ કહી ગયા કે પરમિશન અમને નથી આપ્યું એના માટે તમે આ મેળો બંધ રાખો, હજી કે અમે જે મહંમદભાઈને પૂછ્યું બગસરાવાળા, તો મહંમદભાઈએ એમ કીધું છે કે કલેક્ટર ભાઈ હું જઈ અને સાઇન સિગ્નેચર કરાવતા હોઉં, હજી સુધી મહંમદભાઈ આવ્યા નથી, આ મેળાનો ટાઈમ પૂરો થવા આવ્યો અને હજી અમારી પાસે 3-4 કલાક છે, જો તો કદાચને આ પોલીસ ખાતું ગ્રામ પંચાયત અમને હાંકવા જાય તો એનો ખૂબ ખૂબ આભાર, તો અમારે રોજે રોજે નીકળે અને અમારા કંઈક ખર્ચા નીકળે, નહીં તો અમારા હાથથી 1-1 હાથે